સુરતમાં લા પીઝા ટ્રેનો નામનું અનોખું પિઝેરિયા શરૂ કરવામાં આવ્યું છે. આ એક અલગ પ્રકારનું પિઝેરિયા છે જેમાં ટ્રેન દ્વારા પીઝા પીરસવામાં આવે છે. સુરત શહેરમાં અનેક પિઝેરિયા છે, પરંતુ કંઈક અલગ કરવાની પ્રેરણા સાથે સુરતના વેસુ વિસ્તારમાં નીરવ પટેલ, ધવલ પટેલ, ધર્મેશ પટેલ, જયંતિ પટેલ અને મનીષ પટેલ દ્વારા એક અનોખો પિઝેરિયા લા પીઝા ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આ એક અલગ પ્રકારનો પિઝેરિયા છે જેમાં ટ્રેન દ્વારા પીઝા પીરસવામાં આવે છે. લા પીઝા ટ્રેનો પિઝેરિયા સૌ પ્રથમ શરૂઆત 2015 વડોદરા ખાતે થઈ હતી. 2018 આ રેસ્ટોરન્ટની બીજી શાખા સુરતમાં શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં ભારતના વિવિધ શહેરોમાં આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અહીં વડોદરાથી સુરત જવાની ટ્રેનમાં છે. ના ના, આવું ખોટું, આ ખોટી વાત છે, પણ આ હાચેમાં હવે ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે જે સુરત ખાતે વેસુ ખાતે આવેલું છે, જેનું નામ છે લા પીઝા ટ્રેનો. અને અહીંયા જે આખું જે લોન્ચ જે ટ્રેનની જેમ બનાવવામાં આવ્યું છે, અહીં વિવિધ વેરાયટીઝ ઓફ પીઝા છે. નાના વિશે આપણે વધારે જાણીશું. અહીંના જે અહીંયા જે ઓનર છે, ડિરેક્ટર છે, જે ટેકનિકલ જે મેનેજર છે, જે મેનેજમેન્ટ જે રાખવામાં આવ્યું છે, એમની સાથે વાત કરીશું. સર, તમારું નામ? નીરવ પટેલ. નીરવજી, તમે આવો વિષય ક્યાંથી લાવ્યું કે આવું કોઈ ઇન્ટિરિયર બનાવીએ આપણે જેના લીધે લોકો એવી રીતે મતલબ ઇન્ટરેક્ટ થાય કે એવા એટ્રેક્ટ થાય ટુવર્ડ્સ ધીસ? રેલવે સ્ટેશન એવી જગ્યા છે અને ટ્રેન એક એવી મુસાફરી છે કે જેમાં અમીરથી લઈને ગરીબ સુધી બધા જ ટ્રાવેલ કરે છે અને બધા જ ત્યાં જાય છે અને બધા જ એક છે ફેમિલિયર ફંક્શન પહોંચે અને ચિલ્ડ્રનમાં પણ ઘણું એનું એટ્રેક્શન હોય છે. સિમિલરલી અમે એક ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરી એન્ટરટેન માટે કે રેસ્ટોરન્ટમાં જમવા ઉપરાંત એવું એન્ટરટેનમેન્ટ હોય કે જે બધાને એક એવું પ્લેસ મળે કે જ્યાં લોકો એન્જોય કરી શકે અને બધા જ વર્ગના લોકો એન્જોય કરી શકે. સો ટ્રેન થીમ લઈને આપણે આવ્યા છીએ સુરતમાં અને જેમાં આપણે આ જે ડબ્બો આપણે જોઈ રહ્યા છીએ છે અને એના ઉપરાંત આપણી પાસે ઓવરહેડ ટ્રેન્સ છે કે જે પીઝા અને ફૂડ આઇટમ્સ ઓવરહેડ ટ્રેનથી ડિલિવર થાય છે તમારા ટેબલ સુધી. સો એક એવો આપણે ઇન્ડિયાનો સૌ પ્રથમ એક એવી રેસ્ટોરન્ટ છે આપણી અને એક રેસ્ટોરન્ટ આપણી જે બરોડા છે અને હવે આપણે સુરતમાં એને ઇન્ટ્રોડ્યુસ કરીએ. સર, જે તમે અમીર ગરીબની વાતો કરી છે તો એ પ્રમાણે આપણે રેન્જ જોવા જઈએ તો આ રેન્જ પ્રમાણે એની કેવી રીતે ડીલ તમે આપવામાં આવશે તમારા દ્વારા? આપણે અનલિમિટેડ મેનુ લઈને આવ્યા છીએ અને એમાં ચાટ છે, સલાડ છે, સૂપ છે અને આઈસક્રીમ બધી જ એ કમ્પ્લીટ મેનુ જે આપણે ગુજરાતી થાળી કહીએ એવો સંતોષ જે છે એવો કમ્પ્લીટ સંતોષ તમને પીઝેરિયામાં મળે છે બીકોઝ ઇટ ઇન્ક્લુડ ધ સલાડ અને ચાટ બંને આપણે અનલિમિટેડમાં છે અને આ લગભગ 40 જેવી આઈટમ છે અને અનલિમિટેડ છે અને એનો આપણે લંચમાં 229 રાખ્યો છે અને ડિનરમાં 269 છે અને વીસુ જેવા એરિયામાં આઈ થિંક આ રેટ સમથિંગ બધા જ વર્ગને પરવડે એ રહ્યો છે. સર, જ્યારે ટ્રેન આવે લોકો ખાવાની તો વાત દૂર દૂર તો સાંભળતા નથી, તો અહીંની ક્વોલિટી અને ક્વોન્ટિટી કેવી રીતે? આપણે ક્વોલિટીમાં થોડું પણ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી અને આપણે કરવાના પણ નથી. અમારો એમ ક્વોન્ટિટી બિઝનેસનો છે વિથ લો માર્જિન સો દેટ એ કોર્પોરેશન કોર્પોરેટ બિઝનેસમાં એ સર્વાઈવ કરી શકે, પણ ક્વોલિટી સાથે આપણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવા નહીં. અને આપણે ક્વોલિટીઝ લાઈક ફોર એક્ઝામ્પલ પીઝા માટેની ચીઝ છે તો આપણે અમૂલ અને ક્રીમ ચીઝ યુઝ કરીએ છીએ, ઇઝ ધ ટોપ પ્રાયોરિટી એન્ડ હાઈએસ્ટ ક્વોલિટી વિચ લાઈક ફોર એક્ઝામ્પલ ધ અધર મેજર કોમ્પિટિટર્સ આર ઓલ્સો યુઝિંગ બટ સમ ઓફ ધેમ આર યુઝિંગ સબ સ્ટાન્ડર્ડ વિચ વી આર નોટ ડુઇંગ. એટલે ક્વોલિટીમાં તો આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. સર, જે તમે કહો છો કે ફર્સ્ટ બ્રાન્ચ તમારી વડોદરા, એકચ્યુઅલી ધેર આર ટુ થિંગ્સ. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે નવી બ્રાન્ચ કરવી હતી પણ જે બરોડાનું બેન્ચમાર્ક છે એના કરતાં સારી અને સુપિરિયર કરવી હતી અને એનો જ પ્રયત્ન આપણે સુરતમાં કર્યો છે. બીજી વસ્તુ છે ફાઇનાન્શિયલ સપોર્ટ વિચ એવરીબડી રિક્વાયર્સ બીકોઝ વી આર ઓલ્સો બિલોંગ ટુ ધ મિડલ ક્લાસ ફેમિલી એન્ડ વી નો હાઉ ધ બિઝનેસ એન્ડ હાઉ ધ પીપલ થિંક્સ લાઈક દેટ. એટલે અને આપણને ઇન્વેસ્ટર મળ્યા અને વી જોઈન્ટલી ડિસ્કસ એન્ડ ધેન વી સ્ટાર્ટેડ ધીસ. અધરવાઇઝ સુરત તો મારી સાસરી જ છે, મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને ઈચ્છા આજે મારી પૂરી થઈ. આઈ થિંક સો, જેમ
એસી ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. સો આઈ થિંક સો અમે લોકોએ લા પિઝા ટ્રેનો જે છે એનું બી એ જ છે કે ઓલ ધ ક્લાસીસ યુનાઇટેડ એન્ડ દે કેન અફોર્ડ 229-269. આજે કોઈ બી આઈ થિંક અફોર્ડ ઇઝીલી કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ ક્વોલિટી પ્લસ ક્વોન્ટિટી. અને બીજી મેઇન વસ્તુ એ છે કે અમે કિડ્સ, લેડીઝ અને જે મેલ સેક્શન ઓફ સોસાયટી છે ત્રણનેનું ધ્યાન રાખીને મેનુ ડિસાઇડ કર્યું છે. સો એવરીથિંગ ઇઝ વેરી પ્રોપરલી વેલ સેટ અને બહુ જ સક્સેસ મળવાનો છે, હોપ સો, બીકોઝ અમે બહુ જ મહેનત કરી છે આના પાછળ. અને મેનુ બી એકદમ ફેન્ટાસ્ટિક છે, કીપિંગ ઇન માઇન્ડ ઓલ ધ ક્લાસીસ ઓફ સોસાયટી એન્ડ ઓલ ધ જેન્ડર્સ ઓફ સોસાયટી. પીઝામાં વી આર કીપિંગ 3 મેઇન વેરાયટીઝ, સો દેટ કેવું થાય કે અનલિમિટેડ મેનુ જનરલી હોય છે તો ત્યારે શું થાય છે સર કે વેસ્ટેજ વધી જાય છે, બીકોઝ પીપલને બધું જ ટ્રાય કરવું હોય છે તો વેસ્ટેજ વધી જાય અને પ્લસ કન્ઝ્યુમર ઇઝ સેટિસ્ફાઈડ. બટ કભી કભી તો એસા હોતા કે એ લોકો ટ્રાય બી નહીં કરી શકે બધી આઇટમ્સ. સો વી આર કીપિંગ લિમિટેડ આઇટમ્સ બટ બેસ્ટ આઇટમ્સ, બેસ્ટ ઓફ ઓલ. આઈ થિંક સો આજે 7મો દિવસ છે અમારો લાપી છે અને એટલો ફાઇન રિસ્પોન્સ આવી ચૂક્યો છે. કાલે 350 અબવ અમારી પાસે વેઇટિંગ, એટલે 350 અબવ એટ અ ડે અમે સર્વ કર્યું છે. તો આઈ થિંક સો વડોદરાથી જે આ કંપની આવી છે સુરતમાં એના માટે હાફ એન આવર વેઇટ કર્યું છે. દેટ મીન્સ કંઈ તો હશે જ, તો જ નહીં તો સુરતી પીપલ એક મિનિટ બી કોઈ માટે વેઇટ નહીં કરે. તે વેઇટેડ ફોર હાફ એન આવર. અમે લોકોનું એટલું ડિફરન્ટ કોન્સેપ્ટ છે આ ટ્રેનથી સર્વ કરવાનું. સો દેટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન પોઈન્ટ ફોર પીપલ અને એટ ધ સેમ ટાઈમ વી આર ગિવિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. સો બીજી કઈ કઈ બ્રાન્ચ ફર્ધર ઇન ફ્યુચર આવવાની છે? 2018માં જ અમારી ફર્ધર બ્રાન્ચ આવવાની છે. ફર્સ્ટ ઇઝ ઇન વડોદરા, સેકન્ડ સુરતમાં એટલી સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. થર્ડ બ્રાન્ચ અમારી અમદાવાદમાં આવે છે, દેન પુણે અને પાછી વડોદરામાં જ અમારી સેકન્ડ બ્રાન્ચ આવે છે. એન્ડ આઈ થિંક કે અગર તમારા લોકોનો આટલો જ સપોર્ટ મળશે તો અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયા અમારી દરેક સિટીમાં 500 બ્રાન્ચ તો હશે જ.